કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે ફાઇનલી આપણે આપણું નવું ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યા છીએ અંદર, બરાબર. અને આ ચેપ્ટરનું નામ છે ગતિના નિયમો. અંદર આ ચેપ્ટર તમે ઓલરેડી નવમામાં ભણી ગયા છે, એનું જ આપકો આપણે શું કહેવા છે, રિપીટ ટેલિકાસ્ટ કરવાનું છે. પણ એક બે ટોપિક નવા આવશે અને બાકીનામાં થોડુંક મેથેમેટિકલ ડેરિવેશન્સ આવશે. એટલે આમ જોવા જઈએ તો હાર્ડલી 20% તમારે નવું ભણવાનું રહેશે, બાકીનું બધું જ તમે નવમામાં જે ભણીને આવ્યા છે એ જ બધું આપણે અહીંયા આગળ શું કહેવા છે, રિપીટ કરવાનું છે અંદર, બરાબર. તો આપણે શું કહેવાય કે બે વસ્તુઓ ઓલરેડી સમજી ગયા છે કે ગતિ વિજ્ઞાન, બરાબર, એમાં ગતિશાસ્ત્ર એટલે શું કહેવાય, એટલે કે ડાયનેમિક્સ અને કાઇનેમેટિક્સ વિશેની આપણે વાત કરી ચૂક્યા છે અંદર, બરાબર. તો મેઇન વસ્તુ શું છે કે આપણે જ્યારે ગતિની સાથે સંકળાયેલા પદોની જ વાત કરીએ અંદર, બરાબર, તેના સાદી ભાષામાં આપણે શું કહે છે કે કાઇનેમેટિક્સ કહે છે અંદર, બરાબર. પરંતુ જો આપણે ગતિના કારણની પણ વાત કરીએ અને એની સાથે સંકળાયેલા એના ગુણધર્મોની પણ વાત કરીએ અંદર, બરાબર, તો એને આપણે શું કહીએ છીએ, ડાયનેમિક્સ કહે છે, એટલે કે ગતિશાસ્ત્ર કહે છે અંદર. સમજવા પહેલાં શુદ્ધ ગતિશાસ્ત્ર કહેવાય અને ખાલી ગતિશાસ્ત્ર કહેવામાં આવે છે અંદર. કે યંત્રશાસ્ત્રના જે વિભાગમાં ગતિના કારણો, ગતિ કરતી વસ્તુના ગુણધર્મો સહિત એની ગતિની સંપૂર્ણ ચર્ચા કરવામાં આવે છે, તો એવાને આપણે શું કહીએ છીએ, ગતિશાસ્ત્ર કહીએ છીએ અંદર, બરાબર. નેક્સ્ટ પોઈન્ટ આપણને એવો કહે છે કે પદાર્થોની ગતિનું નિયંત્રણ થતું હોય તે માટેના સામાન્ય અનુભવો શું શું હોય શકે અંદર. જેમ કે ઓલરેડી પદાર્થ સ્થિર હતો, આપણે લાત મારીને એને શું કર્યો, બિચારાને ખસેડવાનો પ્રયત્ન કર્યો કે ના કર્યો, બરાબર. તો જોઈ શકો છો સ્થિર ગતિ હતી, એટલે એની ગતિ જ નથી, એને ગતિમાં લાવે તો ગતિનો આપણે કંટ્રોલિંગ કરીએ કે ના. કાં તો ઓલરેડી ગતિ કરતો ફૂટબોલ હોય એને તમે તમારા પગ દ્વારા અમુક દિશા કે કશુંક બી આપીને એની ગતિને તમે થોડી ઘણી બદલવી હોય તો બદલી શકો કે નથી બદલી શકતા. એવા તમને ઘણા બધા અહીંયા આગળ એક્ઝામ આપ્યા છે કે પથ્થરને ઊંચે ફેંકવા માટે તમારે ઉપર બાજુ ફોર્સ લગાવવા પડે અંદર, પછી પવનની વૃક્ષની ડાળીએ એમને ભૂતાઈ નથી હલાવતા, હવાની જે ઝૂલે છે અંદર, બરાબર. પછી અમુક જે પાતળા પાતળા પાંદડાઓ હોય, કાગળ હોય, જયારે બહુ પવન હોય ત્યારે શું થાય છે, દૂર દૂર સુધી ઘસેડે છે, નહીં ઘસાતા અંદર, બરાબર. પછી પવનથી હલેસા માર્યા સિવાય નાવ પાણીમાં અથવા તો નદીના વહેણમાં ગતિ કરે છે, એટલે કે નદીનું વહેણ હોય તો એની જાતે નાવ વહેણમાં જતી રહે કે ના જતી રહે અંદર, હા કે ના, બરાબર છે. તો અહીંયા આગળ મેઇન વસ્તુ આવે કે આ છે તો શું, બધામાં બળ કેમ આવે છે અહીંયા આગળ અંદર, કે ગતિ માટેનું મુખ્ય જવાબદાર કોઈ ઘટક હોય તે શું છે, ભાઈ બળ છે. તો બળ વિશેનો આપણે શું લેવાનો છે, ભાઈ પહેલા પ્રાથમિક ખ્યાલ લેવાનો છે અંદર. તો આપણે વાત કરીએ કે ડે ટુ ડે એક્સપેરિમેન્ટમાં આપણે જોઈએ છીએ શું, કે જો આપણી પાસે કોઈ સ્થિર પદાર્થ હોય તો આપણે હાથને કફ કાપીને કહો ભાઈ ચલ ભાઈ અને ઉચક ને અહીંયા આગળ મુખ અંદર, બરાબર. એટલે કે કોઈ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિ કરવા માટે કરાવવું હોય તો આપણે કોઈકને કોઈક બાહ્ય બળ શું કરવું પડે છે, ભાઈ આપવું પડે છે. બીજી વસ્તુ, ઓલરેડી કોઈ વસ્તુ ગતિમાં, જેમ કે નાનું છોકરું દોડતું દોડતું આવતું હોય અને એને તમારે ધીમું પાડવું હોય પડી ના જાય, કાં તો પછી એને સ્ટોપ કરવો હોય તો પણ તમારે એના પર શું કરવું પડશે, ફોર્સ લગાવવો પડશે કે નહીં લગાવવો પડે. તમે કેચ પકડો છો બોલનો તો પણ તમારે તમારા હાથથી એટલા ફોર્સ લગાવવો પડશે કે કેચ કરેલો બોલ તમારા હાથમાં રહે, ના કે તમારા હાથમાંથી છૂટી જાય, બધા આપણને પછી ગાળો જ અંદર કે જો અરે કેચ છોડી દીધો અંદર, સમજ પડે જ કે નથી પડતો ભાગ, બરાબર છે. તો આ બધી વસ્તુઓ છે, તો આ બધી વસ્તુને સમજતા આપણને ખબર પડે છે કે પદાર્થને ગતિમાં લાવવો હોય, એની ગતિમાં ફેરફાર કરાવવા હોય કે એને આપણે અટકાવવો હોય, આ બધા માટે આપણે બળની જે એપ્લિકેશન છે તો લગાવવી જ પડે છે. કોઈ કેસમાં આપણે બળ ગતિની દિશામાં આપવું પડે છે, કોઈ કેસીસમાં આપણે બળને ગતિની વિરુદ્ધ દિશામાં પણ આપવું પડે છે અંદર, બરાબર. જેમ કે ઢાળ પરથી કોઈ બળ ગગડતો હોય અને એવાને આપણે જો સ્ટોપ કરવો હોય તો આપણે એની ગતિની દિશામાં આપીએ તો કોઈ મતલબ નથી ભાઈ અંદર, બરાબર. એની ગતિની વિરુદ્ધ દિશામાં આપણે શું કરવું પડે, ભાઈ બળ લગાડવું પડે, તો જ આપણે એને અટકાવી શકીએ કે ના શકીએ અંદર, બરાબર છે. તો અહીંથી આપણને એવું થાય કે આપણે બળ દ્વારા પદાર્થની ગતિ પર કઈ કઈ અસરો કરી શકીએ છીએ અંદર. તો પહેલી અસર આપણે સમજી ગયા કે પદાર્થ પર બળ લગાવીને આપણે સ્થિર પદાર્થને ગતિમાં લાવી શકીએ છીએ, કાં તો ગતિમાન પદાર્થને આપણે ફરી સ્થિર કરવો હોય તો કરી શકીએ કે ના કરી શકીએ અંદર, બરાબર છે. તો આ શું છે, બળની પહેલી લાક્ષણિકતા છે અંદર, અસર છે અંદર, કે બળ દ્વારા તમે સ્થિર પદાર્થને ગતિમાન બનાવી શકો છો, કાં તો ગતિમાન પદાર્થને ફરી પાછો શું બનાવી શકો છો, સ્થિર બનાવી શકો છો અંદર. બીજો આ છે કે ઓલરેડી કોઈ ગતિમાં પદાર્થ હોય અને એની જે ઝડપ હોય એ ઝડપમાં ફેરફાર કરવો હોય તો પણ એના માટે તમે બળ દ્વારા કરવું હોય તો કરી શકો છો, કે બાહ્ય બળ લગાવીને જે તે પદાર્થની ગતિમાં તમારે ચેન્જ કરાવવો હોય તો પણ આપણે એ કરાવી શકીએ છીએ અંદર. સમજ્યા કે ના સમજ્યા? જેમ કે તમે ઓલરેડી 10-20 સ્પીડે ગાડી ચલાવતા હતા અંદર, બરાબર, હવે તમને થાય કે હારું પહોંચતા પહોંચતા મોડું થઈ જશે તો તમે શું કરશો, એક્સિલરેટર થોડું વધારે આપશો, હા કે ના, એટલે એના દ્વારા એન્જિનથી વધારે બળ ઉત્પન્ન થશે, વધારે બળ ઉત્પન્ન થતા તમારો વેગ 10-30 થઈ જાય કે ના થઈ જાય અંદર,
હા કે ના, બરાબર છે. એટલે કે આપણે પદાર્થની ગતિની ઝડપ વધારવા કાં તો ધીમી કરવા માટે પણ શું કરે છે, બોર્ડનો જ ઉપયોગ કરે છે છેલ્લા, અને જો ઓછી કરવી હોય તો બ્રેક લગાવે છે. તો બ્રેક લગાવવાથી કયું બળ ઉદભવે છે, ઘર્ષણ બળ ઉદભવે છે. તો ફેર તો છેલ્લા બળ જ ને અંદર, હા કે ના. પરંતુ અહીંયા ઘર્ષણ બળ કઈ દિશામાં આપણે ઉદ્ભવ કરાવડાય છે, વિરુદ્ધ દિશામાં અંદર. એટલે એ શું થાય છે, એની ગતિમાં ઘટાડો જોવા મળે છે. ત્રીજી વસ્તુ કે એક બેટ્સમેન બોલ રમે છે અંદર, ક્રિકેટ રમે છે અંદર, એક બોલરે મસ્ત બાઉન્સર માર્યો, બેટ્સમેને શું કર્યું, બેટને થોડુંક આમ ડિરેક્શન આપી અને બોલ સીધો ઉછળીને બીજે ગયો અંદર, બરાબર. હવે વાસ્તવમાં જેવું ના કરતો તો બોલ સીધો કીપરના હાથમાં જતો, પણ એને શું કર્યું, થોડુંક બેટ અડાઈ દીધું તો એને પોતે દિશા બદલીને કીપરના માથા ઉપરથી ગયો કે ના ગયો અંદર, સમજ્યા કે ના સમજ્યા. એટલે તો બાઉન્સર તો કીપરને બહુ જ મોટો બાઉન્સર કર્યો, કેચ તો પકડી ના શકે એ અંદર, બરાબર. તો અહીંયા આગળ કર્યું શું કે આપણે બળ દ્વારા પદાર્થના ગતિની દિશાને પણ બદલવી હોય તો બદલી શકીએ છીએ અંદર. સમજત પડે કે નથી પડતો પણ તમે ગવર્નર શું કરો છો, તમારા વળાંક આવે ત્યારે ગતિની દિશા બદલાઈ જાય કે નથી બદલાઈ જતી અંદર, હા કે ના. તો પહેલી અસર શું હતી કે ગતિમાં લાવવા માટે કાં તો સ્થિર કરવા માટે, ગતિમાં ફેરફાર કરવા માટે બીજી અસર હતી. ત્રીજું, ગતિ કરતા પદાર્થની દિશા બદલવી હોય તો પણ તમારે શું કરવું પડે છે, ભાઈ બળ તો લગાવવું પડે છે અંદર, બરાબર. અને ચોથી જે એપ્લિકેશન છે કે આપણા મમ્મી રોટલી બનાવતા હોય તો ગુંડુ કેવી સાઈઝ હોય, પછી બિચારા પર વેલણ ફેરવી ફેરવી એને કેવો કરનાર છે, મસ્ત ગોલ ફેરવી કાઢે, બરાબર. તો તમે ગુલ્લાને આની સાથે કમ્પેર કરો તો જાડાઈ ઓછી થઈ ગઈ અને આકારમાં શું થઈ ગયો, મોટો થઈ ગયો કે ના થઈ ગયો અંદર, બરાબર. એટલે કે વસ્તુની શેપ અને સાઈઝમાં, એટલે કે એનો આકાર અને એનું જે પરિમાણ ખરું એમાં પણ તમારે જો ફેરફાર કરવો હોય તો એના માટે બળ શું છે, અતિ આવશ્યક છે અંદર, બરાબર. સોનાનું હોય તો વસ્તુ હોય એને તમે ટીપી ટીપીને શું કે પાતળા તાર પાતળી શેપ બનાવે તો બનાવી શકો કે ના બનાવી શકો અંદર, બરાબર. તો આ વાત છે કે આ બધી વસ્તુઓ આપણે બળ દ્વારા જ કરી શકીએ છીએ અંદર. તો પછી આપણા માટે ફરી એક પ્રશ્ન ઉત્પન્ન થાય કે આ બળ ખરા એના મુખ્યત્વે સ્ત્રોત કયા હોઈ શકે અંદર, અને શું એના બેઝ પર આપણે એમના પ્રકારોને શું કહેવાય, કોઈ વિભાગોમાં કોઈ વર્ગીકરણમાં વર્ગીકૃત કરી શકીએ કે ના કરી શકીએ અંદર, બરાબર. તો જ્યારે તમે જનરલ વેમાં જુઓ છો ત્યારે તમને ખબર પડશે કે બળની અસર જોવા માટે બે વસ્તુ જોવા મળે છે, કે મોટાભાગના કિસ્સામાં તમારે બળની અસર જોવી હોય તો તમારે સંપર્કની જરૂર પડે છે અંદર. એટલે કે જે પદાર્થ પર અસર જોવી છે તો એના પર તમારે જે તે પદાર્થો શું લગાવવો પડે, ભાઈ સંપર્ક કરવો પડે અંદર. જેમ કે તમારે તમારી પેનને સામેથી મૂકીને તમારા કંપાસ બોક્સમાં મૂકવી છે તો તમારે તમારા હાથને પેનને ટચ કરાવવો પડશે, પકડવો પડશે, પછી એને મૂકવી પડશે અંદર, સમજી ગયા. એટલે કે સંપર્કની જરૂર છે. ત્યારે કેટલાક કિસ્સા એવા છે કે સંપર્ક વગર પણ એ જાતે કામ કરી આપે છે અંદર. તો આ બેઝ પર આપણે જે બળો ખરા એને બે મુખ્ય પ્રકારોમાં શું કર્યા, વિભાજિત કર્યા. એકનું નામ છે સંપર્ક બળ અને બીજાનું નામ છે બિન સંપર્ક બળ, અથવા તેને ક્ષેત્રફળ ક્ષેત્રબળ પણ કહેવામાં આવે છે. ક્ષેત્રફળ નહીં, હા, ક્ષેત્ર બળ કહેવામાં આવે છે અંદર, બરાબર. તો કે છે શું કે પદાર્થ પર બળ લાગવાથી થતી અસર માટે પદાર્થ સાથે સંપર્કમાં હોવું જરૂરી છે, પણ હંમેશા સંપર્કમાં હોવું જરૂરી નથી. એટલે આપણે આ બે પ્રકારોની વાત કરી. તો સંપર્ક બળમાં શું કહે છે કે કોઈ પણ પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થા બદલવા માટે પદાર્થ સાથેનો સંપર્ક હોવો જરૂરી છે અંદર, બરાબર. બધા એવો અનુભવ કર્યો હશે કે ચોમાસાની અંદર તમે બ્રેક મારો સાયકલને, બરાબર વાગે છે નથી વાગતી, જો સંપર્ક તો છે પણ ઘર્ષણ બળ ઉત્પન્ન નથી થતું ત્યાં આગળ અંદર, બરાબર. પણ એ ઘર્ષણ બળ સંપૂર્ણપણે ઉત્પન્ન થાય એના માટે પૂર્ણ જે સંપર્કની શરત છે એ ત્યાં આગળ શું થવી જોઈએ, ભાઈ ફરાવી જોઈએ અંદર, સમજ્યા કે ના સમજ્યા અંદર. એટલે સંપર્ક બળમાં આપણે એને ગણીએ છીએ અંદર. આમ સંપર્ક દ્વારા જે બળથી બરાબર ગતિની અવસ્થા બદલી શકાય તેવા બધા બળોને આપણે શું કહીશું, ભાઈ સંપર્ક બળ કહીશું અંદર, બરાબર. અને આ જ્યારે બળ લાગે છે તો એવું નથી કે ભાઈ બળ ખાલી જેના પર લગાડે છે એ લાગે છે, જે લગાડે છે એને પણ લાગે છે અંદર, બરાબર છે. જેમ કે તમારી બેન્ચીસ પર એક મોટી ઈંટ પડી હોય, એ ઈંટને તમે અહીંથી શું કહો છો, હાથથી ખસેડવાનો ટ્રાય કરો છો, બરાબર. તો ઈંટને તો બળ લાગે છે એટલે ખસે છે, પણ એ ઈંટના લીધે તમને પણ થોડું બળ લાગે છે ને ખસેડતા, તમારા હાથમાં એનું જે નાના નાના કાંકરા જેવું કંઈક હોય તો ખૂંચે કે ના ખૂંચે આપણને અંદર, હા કે ના. અને એમ પણ ન્યૂટને કીધું છે કે બળો હંમેશા કેવા હોય છે, ભાઈ યુગ્મમાં હોય છે, એટલે કે પેરમાં હોય છે અંદર. આપણે ન્યૂટનનો ત્રીજો નિયમ જોઈશું ત્યારે આ ટોપિક વિશે વાત
કરીશું અંદર, બરાબર? તો આપણે સંપર્ક બળ શું છે સમજી ગયા. હવે સંપર્ક બળના આપણે ઉદાહરણોની વાત કરીએ તો બે મોસ્ટ કોમન છે, જેનું એટલું નામ છે આપણું મસ્ક્યુલર બળ, બરાબર? એટલે કે આપણે શું છે સ્નાયુ બળ કહેવાય, સોરી હા મસ્ક્યુલર તો આપણે ઇંગ્લિશમાં બોલો, આપણે આપણું સ્નાયુ બળ. આપણે કોઈ બી વસ્તુનું કાર્ય કરવું હોય તો આપણે આપણા હાથને ત્યાં આગળ લગાવીને કામ કરવું પડે છે, નહીં કરવું પડતું, એટલે એવા બળને આપણે કયું બળ કહીશું, સ્નાયુ બળ કહીશું. બીજું અગત્યનું આપણે બળ જે સંપર્ક બળમાં આવતું એ કયું છે, ઘર્ષણ બળ છે અંદર, હા કે ના? તો આ બે શું છે સંપર્ક બળના બહુ સરસ એક્ઝામ્પલ છે અંદર. આના સિવાય બીજા કોઈ હોઈ શકે, બધા બહુ છે, તમે ગૂગલનો ઉપયોગ કરીને આજે શોધવાનો પ્રયત્ન કરજો અને તમને જવાબ મળે તો આ વિડીયોના કમેન્ટમાં લખજો અંદર, બરાબર? ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ ક્ષેત્રફળ શું છે. ગુરુત્વાકર્ષણ બળની વાત કરીએ તો કોઈ પદાર્થ ખરો એને તમે ઉપરથી નીચેથી ઉપર લઈ આવો, પછી ઉપરથી છોડી દો, એની જાતે નીચે જતો રહેશે, નહીં જતો રહેશે. એટલે કે એવી એવું કંઈક કરવાનું છે કે જેના લીધે, બરાબર, આપણે એક દિશામાં કાર્ય કરવું તો બીજી દિશાનું કાર્ય એની જાતે થઈ જતું હોય, તો એવા બધા બળોને આપણે શું કહીશું કે ક્ષેત્રબળો કહીશું અંદર, શું કહીશું, ક્ષેત્રબળો કહીશું. અને ક્ષેત્રબળો એટલે કહેવામાં આવે છે કે અહીંયા આગળ કોઈ સંપર્ક કરવાની જરૂર નથી. જો પદાર્થ ઉપરથી નીચે ફેંકો છો તો શું પૃથ્વી એને સંપર્કમાં આવે છે ના, બરાબર? એ ઓટોમેટિકલી નીચે જાય છે ગુરુત્વાકર્ષણ બળની અસરના કારણે, હા કે ના? એટલે કે સંપર્ક વિના અહીંયા ગાડી કામ થાય છે. એટલે કે નિયત વિસ્તારોમાં આવતો યોગ્ય પદાર્થ કાં તો ચુંબક, વિદ્યુત ભાર કાં તો ગુરુત્વાકર્ષણના કારણે શું કહે છે ઘણીવાર બળ અનુભવતો હોય છે, તો આવા બધા વિસ્તારોને આપણે શું કહીશું કે બળ ક્ષેત્ર કહીશું અંદર, બરાબર? બળ ક્ષેત્રમાં કેટલાક યોગ્ય પદાર્થો સંપર્કમાં આવ્યા સિવાય પણ એકબીજા પર શું કહે છે બળ લગાડે, તો એને આપણે ક્ષેત્રબળ કહીશું. અને ક્ષેત્રબળ ઉત્પન્ન કરવા ત્રણ મુખ્ય બળો કયા છે, ચુંબકીય બળ, વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળ, બરાબર? ચુંબકમાં અહીંયા ગાડી નોર્થ હોય, અહીંયા ગાડી સાઉથ હોય, પકડી રાખો, છોડી દઈને જાતે બે જણ ભેગા થઈ જાય છે, નહીં થઈ જતા અંદર, હા કે ના? તો શું એ લોકો એકબીજાને ખેંચે છે? હા ખેંચે છે, પણ સંપર્ક વિના ખેંચી લે છે અંદર, સમજ્યા કે ના સમજ્યા અંદર? તો આ રીતે આપણે અમને શું કહીશું ભાઈ સંપર્ક વગર પણ ખેંચી શકતા બળોને આપણે ક્ષેત્રબળ અથવા તો બિન સંપર્ક બળ પણ કહેવું હોય તો કહી શકીએ. અને એના ત્રણ ઉદાહરણ આ છે, વિદ્યુત બળ, ચુંબકીય બળ અને ગુરુત્વાકર્ષણ બળ. સમજ પડશે દરેક જણ આટલો પણ, હા કે ના? હવે વાત કરીએ કે સંપર્ક બળ અને ક્ષેત્રબળ વિશે સામ્યતા, વિભિન્નતા જેવું કંઈ ખરું હોય અંદર, બરાબર? તો આ બંને વચ્ચેની સમાનતા એ છે કે બંને બળો કેવા છે, પારસ્પરિક છે અંદર, બરાબર છે? એટલે કે આપણી આજુબાજુ અવેલેબલ છે અને એકબીજાના પૂરકમાં પણ છે એવું કહી શકીએ અંદર. પણ જયારે ભિન્નતાની વાત કરીએ તો એક બળ કૃત્રિમ છે ત્યારે બીજું કેવું છે કે કુદરતી છે અંદર, બરાબર? અને એક બળ ખરું એ અસંરક્ષી, જયારે બીજું શું છે, સંરક્ષી છે. હવે સંરક્ષી ને અસંરક્ષી નો મતલબ શું કહેવાય અંદર, બરાબર? કે સંરક્ષી નો મતલબ શું છે કે એક બાજુ તમે કામ કરો, બીજી બાજુ તમને ઓટોમેટિકલી મળી જતું હોય તો થઈ ગયું. તમે 10 રૂપિયા સામે વાળા 10 રૂપિયા એને સામે તમને બિસ્કિટ આપ્યા, તેનો મતલબ સંરક્ષી કહેવાય. પણ તમે જો 10 રૂપિયા આપો તો સામે વાળો તમને 5 રૂપિયાનું ખાલી બિસ્કિટ આપે છે તો એ અસંરક્ષી કહેવાય. સમજ પડે છે? મેં તમને લોજિક થી સમજવાનો પ્રયત્ન કર્યો. સંરક્ષી ને અસંરક્ષી ને બીજી ભાષામાં કેવું હોય તો આપણે કહી શકીએ કે જ્યાં આગળ સંરક્ષણના બધા નિયમોનું સંપૂર્ણપણે પાલન થતું હોય, ના કે આપણા જે મૂળભૂત છે એના સિવાયના પણ સંરક્ષણ ના હોય, જેમનું પાલન થતું હોય તો આપણે સંરક્ષિત ક્ષેત્રો કહીએ, બરાબર? જયારે અસંરક્ષિત માં પાલન થતું હોતું નથી અંદર. સમજી ગયા કે ના સમજી ગયા દરેક જણા કપાત, બરાબર? અને ત્યાર પછી મોશન માટેના સૌથી પહેલો પ્રાથમિક ખ્યાલ જો કોઈકને આવ્યો હોય તો એનું નામ છે ગ્રીક ફિલોસોફર, એનું નામ છે એરિસ્ટોટલ છે અંદર. તો આ એરિસ્ટોટલ ખરો એને ગતિ વિશે શું ખ્યાલ હતો એ આપણે અહીંયા આગળ જોવાનો છે. એ ખ્યાલ વિચારવાનો શું હતો, ખોટો કેવી રીતે એ જોવાનું છે, અને એનામાં ભૂલ શું હતી એના વિશે આપણે શું કહે છે આ ટોપિકમાં ચર્ચા કરીશું. અને પછી આપણે આ વિડીયો ખરે શું કરીશું, સમાપ્ત કરીશું. તો કહેશું કે ગ્રીક તત્વચિંતક એરિસ્ટોટલે વ્યવહારમાં થતા અનુભવને આધારે એવો ખ્યાલ બાંધ્યો કે પદાર્થની જો તમારે નિયમિત ગતિ યથાવત ચાલુ રાખવી હોય તો તમારે કંઈક ને કંઈક બાહ્ય બળ આપતા રહેવું પડે અંદર. જેમ કે આપણે એક્ઝામ્પલ લઈએ, એક ગાડી છે, આપણે ગાડી લઈને ફરીએ છીએ, હવે એની સ્પીડ મારે 40 કિલોમીટર પ્રતિ કલાકની શું કરવી છે ભાઈ, મેન્ટેન કરવી છે અંદર. તો તમે એકવાર 40 પર પહોંચી જાઓ ભાઈ, ક્લચ બધ બધું છોડી દો એક્સેલરેટર પર, તો શું 40 સ્પીડ કન્ટિન્યુ રહેશે? સીધી વસ્તુ નહીં ને, થોડી વારમાં શું સ્ટોપ થઈ જશે. તો તમારે 40ની સ્પીડ સતત રાખવા માટે શું કરવું પડશે, એક્સેલરેટર દ્વારા તમારે પેટ્રોલની ઉર્જાનો કન્ટિન્યુઅસલી યુઝ કરીને તમારી સ્પીડને અસર જાળવી રાખવી પડશે કે નહીં રાખવી પડે. એટલે એરિસ્ટોટલે જે કીધું ખોટું તો નતું ને, વ્યવહારમાં તો આવું જ થાય છે ને અંદર, બરાબર? કે કોઈની બી નિયમિત ગતિ તમારી યથાવત ચાલુ રાખવી હોય તો તમારે બાહ્ય બળ આપતા રહેવું પડે. તમારા માથા પરનો પંખો જેને સતત ચાલુ રાખવું હોય તો તમારે સ્વિચ ચાલુ રાખવી પડે. જેવી લાઇટ કંઈ કાં તો સ્વિચ બંધ થઈ તરત જ શું થઈ જશે, બંધ થઈ
સમજાઈ જશે. એટલે એરિસ્ટોટલ જે દેખાતો હતો એને સીધે સીધું શું કહેતો હતો, સમજાવવાનો ટ્રાય કરતો હતો. અને આને એરિસ્ટોટલનો ગતિનો શું કહેવામાં આવે છે, નિયમ કહેવામાં આવે છે. અને તેના મત મુજબ તે વખતે ગતિ કરતી કાર નથી, પંખા નથી સમજાવવા માટે. તે વખતે શું હતું, તીરો છોડવામાં આવતા હતા યુદ્ધ માટે અંદર. એટલે એવું કહેતો હતો કે તેના મુજબ ધનુષ્યમાંથી છોડેલું તીર ખરું એ ઉડિયા કરે છે, એટલે કે હવામાં રહે છે. એની પાછળનું કારણ એ છે કે તીર જેમ જેમ આગળ જાય છે તો એની પાછળની હવા ખરી એ તેને શું કહે છે, આગળ ધકે છે. કારણ કે આજે તીર ખરું હવાને ચીરતું ચીરતું આગળ જાય છે તો પછી હવા પણ એને ધક્કો મારવાની કે નહીં મારવાની અંદર. હા કે ના, બરાબર. આ મત વિશ્વમાં પદાર્થોની ગતિ અંગે એરિસ્ટોટલની વિચાર પદ્ધતિનો એક ભાગ હતો. પણ પાછળ જતા જેમ જેમ આપણે વધારે ડેપ્થમાં ગયા ત્યારે ખબર પડી કે આ તો બધું શું છે ભાઈ, ખોટું છે અંદર. એટલે કે એરિસ્ટોટલે કીધું એ કંઈ સાવ ખોટું નથી, પણ એને જે સ્ટેટમેન્ટ કીધું ને એમાં કંઈક ભૂલ હતી અંદર. એમાં સંપૂર્ણ રીતે બધી વસ્તુઓનું વર્ણન કરવામાં આવેલું નહોતું અંદર. એકચ્યુઅલમાં કહેતી છું કે વિશ્વમાં ઘન પદાર્થો માટે ઘર્ષણ તથા તરલ પદાર્થો માટે ત્યાંતર જેવા ગતિના વિરોધ કરનારા પરિબળો હાજર હોય છે. અને જો તમે આવા વિરોધ કરતા ગતિ બળો, જે વિરોધ કરનારા બળો છે, એટલું બળ તમે બહારથી અપ્લાય કરશો તો તમારો પદાર્થ આપમેળે કેવી ગતિ રાખશે, નિયમિત ગતિ ચાલુ રાખશે અંદર. સમજ પડે છે? એટલે કેવા શું માંગે છે કે તમે જ્યારે ગાડી લઈ નીકળો છો તો ગાડીના ટાયર અને નીચે શું કહેવાય, આપણું જે રોડ ખરો એ તે વચ્ચે શું ઉત્પન્ન થાય છે, ઘર્ષણ બળ ઉત્પન્ન થાય છે. અને તમારે તમારા એન્જિનથી જે પેટ્રોલ બાળો છો એનું ઘર્ષણ બળ ખરું એની અગેન્સ્ટમાં વપરાય છે અંદર. કારણ કે ઘર્ષણ બળ ગતિની વિરુદ્ધ દિશામાં થાય છે, એટલે એન્જિન શું કરશે, એને ગતિની દિશામાં બળ લગાવશે. અને જ્યારે આ બે બળો સમતુલ્ય થશે ત્યારે આપમેળે તમે 44-40 જે પણ સ્પીડ અચળ રાખવા માંગતા હોય એ તમારે શું રહેશે ભાઈ, અચળ રહેશે અંદર. સમજ્યા કે ના સમજ્યા? એટલે કે એરિસ્ટોટલે કીધું શું છે, બાહ્ય પર જરૂર છે એ નિયમ ગતિ ચાલુ રાખવા નહીં, પણ એ નિયમિત ગતિ ચાલુ રાખે છે તે વખતે એને વિરોધ દિશામાં જે અવરોધક બળો લાગે છે એને બેલેન્સ કરવા માટે તમારે સતત બાહ્ય બળ આપવું જરૂરી છે. એટલે મેં કીધું ને, એને કીધું ખોટું નતું કીધું, પણ એને સંપૂર્ણ સાચ્ય જે હતું એ કહી નતો શક્યો. કારણ કે એને ભાઈ શરૂઆત કરી તો કે બધું થોડી ખબર હોય તે વખતે અંદર, અને એને આવું કીધું ત્યાં તો ખબર પડી કે આવું પણ આપણે વિચારવું જોઈએ અંદર. સમજ્યા કે ના સમજ્યા અંદર? બરાબર છે. આગળ આપણને પોઈન્ટ કહે છે અહીંયા ગાડી અંદર કે પદાર્થોની નિયમિત ગતિ ચાલુ રાખવા માટે અવરોધક બળનો સામનો કરવા બાહ્ય પરિબળો વડે બળ લગાવવાની જરૂર પડે છે, ના કે ગતિ ચાલુ રાખવા માટે. જો ખરેખર એરિસ્ટોટલ સાચો હોત તો આપણે પૃથ્વીમાં ઘરે ઘરે ડીઝલ પેટ્રોલ ભરાવવા જવું પડતું કે ના પડતું, નહીં તો પૃથ્વી ગોલ ગોલ કમ નહીં ફરતી અંદર. હા કે ના? બરાબર છે. તો આ વસ્તુ છે કે પદાર્થ પણ જ્યાં સુધી બાહ્ય બળ નહીં લાગે ત્યાં સુધી પોતાની ગતિ સતત કન્ટિન્યુ રાખે છે. ન્યૂટનના ગતિનો પહેલો નિયમ છે, એ જ પોઈન્ટ અહીંયા આગળ ડિસ્કસ થાય છે અંદર કે ભાઈ પદાર્થની નિયમિત ગતિ ચાલુ રહેશે, પણ જો એને અવરોધક બળ લાગતા હોય તો એવા કિસ્સામાં તમારે અવરોધક બળને સમતુલ્ય બળ લગાવવા પડે છે. એટલે જ આપણી ગાડી ખરીને પહેલા બીજા ગેરમાં ઓછા એવરેજ આવે છે, 5મા ગેરમાં એવરેજ કેવો આપે છે, વધારે આપે કે નહીં આપતો. કારણ કે પહેલા બીજા ગેરમાં શું હોય છે ભાઈ, કે ગાડીને ગતિ કરાવતી વખતે વધારે ઘર્ષણ બળનો સામનો કરવો પડે, પણ જયારે ઓલરેડી ગતિમાં હોય ત્યારે એને એટલો બધો અવરોધક બળનો સામનો કરવાનો રહેતો નથી હોતો અંદર. સમજ્યા કે ના સમજ્યા અંદર? એટલે આ બધા શું છે, ગતિના શું છે, નવા નવા ખેલ છે અંદર. બરાબર. તો અહીંયા આગળ છેલ્લો આવે છે કે ભૂલ શું હતી, કે ભાઈ એરિસ્ટોટલે ભૂલ શું કરી, કે આ જે એરિસ્ટોટલે વ્યવહારિક અનુભવના આધારે જે નિયમ કીધો એને એવું કીધું કે કુદરતનો મૂળભૂત નિયમ જ ગણી લીધો. બરાબર. એની શું હતી ભૂલ હતી, કુદરતની અંદર એની પાછળ પણ કંઈક છુપાયેલું હતું, એને આપણે શું કારણે સમજવાની જરૂર હતી, જે પાછળ જતા જણાય અને પછી એના કારણે એના નિયમ પર શું મારવામાં આવ્યું, ચોકડી મારવામાં આવી. એકચ્યુઅલમાં ચોકડી નથી મારી, એના નિયમમાં શું કરવામાં આવ્યું, અપડેશન કરવામાં આવ્યું અંદર. બરાબર. અને આની જે શરૂઆત હતી એ સૌથી વધારે પ્રેક્ટિકલી પ્રૂવ પોઈન્ટ કરી બતાવી ગેલિલિયો કરીને બતાવી, તો ગેલિલિયોના એક્સપેરિમેન્ટ અને એના પછીના ન્યૂટનના જે નિયમો ખરા એ આપણે આવતા વિડીયોમાં શું કરીશું, ડિસ્કસ કરીશું અંદર. ઓકે, થેન્ક યુ.